हूँ विनोद भाई बी पटेल, साइंस टीचर, विजयनगर सेकेंडरी स्कूल, नारायणपुरा, अहमदाबाद। धोरण 9 गणित प्रकरण 2 बहुपदियों में अपने अवयवना दाखलाओनी आज चर्चा करीशु। स्वाध्याय 2.5 ना एक दाखलो छे, पहलो 4y² - 4y + 1 ना अवयव पाड़ो। 4y² - 4y + 1 ना अवयव पाड़ो तो एनो जवाब आपणे शोधीए। 4y² - 4y + 1 तो एनी पहेला आपणे सामान्य रीते गोठवणी करी लईए। तो 4y² એ કોનો વર્ગ છે? આપણે જોવાનું છે કે પહેલું પદ એ કોઈ પૂર્ણ વર્ગ છે, કોનો વર્ગ છે? તો 2y નો હોલ સ્ક્વેર છે આ આ પદ પૂર્ણ વર્ગ છે। 4 એ 2 નો વર્ગ છે અને y² એ y નો છે, એટલે 4y² એ 2y નો સ્ક્વેર છે। 1 નો વર્ગ છે, આ પહેલું પદ ને ત્રીજું પદ આપણે લખી નાખ્યું। પહેલું પદ કોનો હોલ સ્ક્વેર છે? તો 2y નો હોલ સ્ક્વેર છે। અને 1 કોનો વર્ગ છે? તો 1 નો વર્ગ છે। એટલે આ બે પદ આપણે છૂટા લખ્યા પછી આ વચ્ચેનું પદ ગોઠવવાનું છે। કેવી રીતે? તો અહીંયા ચિહ્ન મધ્યમ પદ નું માઇનસ માં છે, એટલે માઇનસ પછી 2 ફરજિયાત 2 ગુણ્યા આ પદ અને ગુણ્યા આ પદ, આ જે પહેલા લખી દીધેલા હતા આપણે જે હોલ સ્ક્વેર કરીને, એ બે પદો આપણે કૌંસમાં લેવાના છે, એટલે 3 પદ થાય અહીંયા ગુણાકારમાં। 2 ગુણ્યા પહેલું પદ અને ગુણ્યા બીજું પદ, એટલે આવી રીતે ગોઠવણી થઈ આની। 2y નો હોલ સ્ક્વેર ઓછા 2 ગુણ્યા 2y ગુણ્યા 1 વત્તા 1 નો સ્ક્વેર, એટલે આ જે ગોઠવણી થઈ ગઈ એ પૂર્ણ વર્ગ બહુપદી થઈ ગઈ કહેવાય। એટલે એનું જયારે આપણે અવયવ પાડવા હોય તો સીધો આ પૂર્ણવર્ગ બહુપદી છે, એટલે આખો હોલ સ્ક્વેર લખી શકાય છે, કૌંસ નો સ્ક્વેર લખી શકાય છે। કોનો? તો પહેલું પદ, મધ્યમ પદ નું ચિહ્ન અને અંતિમ પદ, એટલે કે 2y માઇનસ ચિહ્ન ખાલી અને 1, આ આખું કશું લખવાનું નથી, ફક્ત ચિહ્ન લેવાનું અહીંયાથી, આ મધ્ય પદ માંથી ફક્ત ચિહ્ન, આ પહેલું પદ અને આ બીજું પદ, આ બે લખવાના ખાલી અને વચ્ચે ચિહ્ન મૂકવાનું, એટલે 2y - 1 હોલ સ્ક્વેર એ આનો અવયવ પડી ગયા કહેવાય। એટલે બે અવયવ થયા, હોલ સ્ક્વેર નો અર્થ થાય કે બે અવયવ, 2y - 1 અને ફરીથી 2y - 1, એમ બે અવયવ। બીજો દાખલો જોઈએ તો 6 પદો આપ્યા છે અહીંયા, 6 પદો આપેલા છે, એને આપણે ઓળખીએ તો પહેલું પદ આખું પૂર્ણ વર્ગ છે, કોનો વર્ગ છે? તો 2x નો હોલ સ્ક્વેર છે। બીજું પદ પણ પૂર્ણ વર્ગ છે, 3y નો સ્ક્વેર, ત્રીજું પદ પૂર્ણ વર્ગ છે, 16z² એટલે -4z નો વર્ગ, એ -4 કેમ લખ્યા? તો આપણે આની અંદર માઇનસ આવેલું છે, એટલે આપણે અહીંયા -4z લખ્યું છે ગોઠવણી કરવા માટે। અને હવે આ 1, 2, 3 પદોની ગોઠવણી કેવું હોય? તો અહીંયા પ્લસ ચિહ્ન છે, એટલે પ્લસ મૂકવાનું અને 2 ફરજિયાત મૂકવાના, જેમ અહીંયા 2 મૂક્યા હતા આપણે એ રીતે, અને કૌંસમાં પહેલું પદ ને બીજું પદ, અહીંયા 3 પદ થયા છે, એટલે પહેલું પદ ને બીજું પદ મૂકવાનું, 2 ગુણ્યા પહેલું પદ ને બીજું પદ, એટલે 2x અને 3y, વત્તા ફરીથી 2 ગુણ્યા બીજું પદ ને ત્રીજું પદ, એટલે 3y ને -4z, 2 ગુણ્યા 3y ને -4z, વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ ને પહેલું પદ, એટલે -4z અને 2x। આ રીતે ગોઠવણી કરી દીધી, પછી આપણે આ પદો જોઈ લઈએ, એનો જવાબ આવી જાય છે। તો જો અહીંયા જવાબ આવી જાય છે આનો, 3 × 2 = 6 × 12 xy આવી જાય છે, 3 × 2 = 6 × 24 yz આવી જાય છે, માઇનસ 4 × 2 = 8 × 16 માઇનસ 4 × 2 = 8 × 16 માઇનસ 16z x પણ આવી જાય છે, xz લખો, zx લખો, એક જ કહેવાય। એટલે ટૂંકમાં અહીંયા ગોઠવણી આપણે થઈ ગઈ એવી કે પહેલા પદ નો વર્ગ વત્તા બીજા પદ નો વર્ગ વત્તા ત્રીજા પદ નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું અને ગુણ્યા 2 ગુણ્યા ત્રીજું પહેલું, એટલે આપણે અહીંયા આ જે 6 પદો આવેલા છે એ 6 પદો જે આપણા નિત્યસમના જે સૂત્રો હતા એના જેવા અવયવના પણ સૂત્રો હતા, એ સૂત્ર પ્રમાણેની ગોઠવણી થઈ ગયેલી છે, એટલે આપણે એને આખો હોલ ઘન તરીકે, હોલ સ્ક્વેર તરીકે લખી શકીએ છીએ। હોલ સ્ક્વેર કોનો લખી શકીએ? તો પહેલું પદ જે છે એ વત્તા બીજું પદ જે છે તે અને વત્તા ત્રીજું પદ, એટલે 2x + 3y - 4z, 3 પદ જ ખાલી લખવાના, આખું કશું લખવાનું નથી આપણે હવે જવાબમાં, ખાલી આ 1, 2, 3 પદોનો ઉપયોગ કરીને પહેલા પદ વત્તા બીજા પદ વત્તા ત્રીજા પદ નો કૌંસ નો હોલ સ્ક્વેર, એટલે 2x + 3y - 4z નો સ્ક્વેર સીધો, એટલે આ અવયવ 2 વખત આપણે લખવું પડે, સ્ક્વેર થયો છે એટલે, એટલે એક વખત 2x + 3y - 4z ને બીજી વખત પાછો 2x + 3y - 4z, એટલે બે જવાબ, બે અવયવ આવ્યા। ત્રીજો દાખલો જોઈએ,
आठ ए घन माइनस बी घन माइनस बार ए स्क्वेर बी प्लस छ ए बी स्क्वेर। तो अहीं मित्रों जो आ पूर्ण घन है को घन है विचारवानु आ त्रण घात आप पूर्ण घन थे को टू ए नो घन थे आठ ए बे नो घन है बी घन ए बी नो घन थे आठ ए घन एट टू ए घन माइनस बी घन एट माइनस बी कंस नो घन हम आ बे पद में कॉमन काढ़ाया माइनस छ ए बी आमा छ ए बी आमा कॉमन काढ़ाया कॉमन निकले कंस में वे अहियाँ छ दू बार थे बे અને એ સ્ક્વેર માંથી એ એટલે બે એ વત્તા ને બદલે માઇનસ કારણ કે અહીંયા માઇનસ કોમન કાઢ્યું છે વત્તા માંથી વત્તા બે માઇનસ નું બનેલું હોય છે એક માઇનસ અહીંયા આવી ગયું એક રહી ગયું અહીંયા વત્તા બે માઇનસ નું બનેલું હોય છે એટલે માઇનસ એક અહીંયા આવી ગયું એક બીજું અહીંયા આવશે એટલે આમાંથી શું વધ્યું તો છ એ બી આપણે કોમન કાઢી લીધા છે તો છ નીકળી ગયા એ નીકળી ગયું બી સ્ક્વેર માંથી બી નીકળી ગયું એટલે ફક્ત બી રહ્યો એટલે ટુ એ માઇનસ બી હવે અહીંયા જોઈએ તો ટુ એ નો ઘન ઓછા બી ઘન માઇનસ આ છ એ બી ને છૂટા પાડી દેવાના હવે આપણે આ કૌંસ તો આખો એમ ન રાખવાનો આ છ એ બી જુદા પાડી દેવાના કેવી રીતે તો પેલા ગુણ્યા ત્રણ લેવાના ઘન છે ને એટલે ત્રણ લેવાના માઇનસ ત્રણ ગુણ્યા પહેલું પદ ને બીજું પદ પહેલું પદ કેટલું ટુ એ અને બીજું પદ કેટલું તો બી તો ટુ એ અને બી કૌંસમાં લખવાના એટલે માઇનસ ત્રણ ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે આ રીતે ગોઠવણી કરી દીધી એટલે છ એ બી થઈ ગયા જુઓ બીજા કૌંસમાં જે છે એમના એમ જ એટલે હવે આ આખી ગોઠવણી જે થઈ સૂત્ર જેવી થઈ ગઈ આપણે હવે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે જે ગોઠવણી થઈ ગઈ છે એના આધારે આપણે હવે આને પહેલા પદનો પહેલા પદ ઓછા બીજા પદનો કૌંસની બહાર ઘન લખી શકીએ છીએ આ આખું સૂત્ર પ્રમાણે થઈ ગયું છે એટલે આપણે હવે ટુ એ માઇનસ બી કૌંસનો ઘન લખી શકીએ છીએ જે નિત્યસમના સૂત્રો આવેલા છે એ પ્રમાણે આપણે એનું ઊંધું વિચારીએ એટલે એના અવયવના સૂત્રો થઈ ગયા કહેવાય એટલે આનું અવયવ પડે છે ટુ એ માઇનસ બી હોલ ઘન આ ટુ એ માઇનસ બી હોલ ઘનનું આખું વિસ્તરણ સૂત્ર છે આ તમે જોશો સૂત્ર તો આવું સૂત્ર આનું આવું સૂત્ર લખેલું જ છે પાછળ એટલે ટુ એ માઇનસ થ્રી બી માઇનસ બી હોલ ઘન જવાબ આવી ગયો એટલે ત્રણ અવયવ થયા ત્રણ ઘાત છે એટલે ત્રણ વખત લખી દેવાના ચોથો દાખલો એક જોઈએ આના જેવો જ चौसठ एम घन माइनस चौतरी त्रो तेतालीस एन घन सॉरी एना करता जुदो है चौसठ एम घन माइनस त्रो तेतालीस एन घन बेज पद आप अवयव पड़वा तो आप अवयवना सूत्रों ए घन माइनस बी घन न अवयव बे पड़े ए घन माइनस बी घन अवयव सूत्र लखायेलू है तेना सूत्रों बे अवयव पड़े ए प्रमाण आप चालीस तो आ को घन है तो चौसठ चार नो घन है चार गुणिया चार गुणिया चार करे चौसठ आई जैसे एम घन एट एम नो घन है चार एम घन त्रो तेतालीस सात नो घन है सात गुणिया सात गुणिया सात एन घन एट एन नो घन सात एन कंस नो घन है आ चार एम कंस नो घन है चार एम कंस नो घन माइनस सात एन कंस नो घन हम बे पूर्ण घन है ए घन माइनस बी घन की रीते अपने आना बे अवयव पड़े पहला अवयव शू लखी बने आधार एट चार एम ओछा सात एन घन नहीं लखवाना चार एम ओछा सात एन कंस पूरो थई गयो एक अवयव लखी गयो बीजो अवयव लखीए मोटा कंस में लखी ने लांबो अवयव लखवानो छे एमां त्रण पद आपणे लखवाना छे एमां पहेलुं पद शू तो आनो वर्ग एटले चार एम नो वर्ग छेल्लुं पद कयुं तो आनो वर्ग भले माइनस रह्युं पण वत्ता सात एन नो वर्ग आ पहेलुं छेल्लुं त्रण पद लखवाना छे बे लखी नाख्या छूटा अने वच्चे આ બે નો ગુણાકાર આ જે બે પદ છે એનો ગુણાકાર ચાર એમ અને સાત એમનો ગુણાકાર પણ અહીંયા ચિહ્ન વિરોધી મૂકવાનું છે માઇનસ ને બદલે પ્લસ અહીં માઇનસ ને બદલે પ્લસ એટલે આ રીતે ગોઠવણી કરી દેવાની અહીં પહેલું પદ છે એનો સ્ક્વેર બીજું પદ છે એનો સ્ક્વેર અહીં ફક્ત પ્લસ ચિહ્ન જ મૂકવાનું છે અહીંયા આ બે પદનો ગુણાકાર છે અને ગુણાકાર જે લખીએ છીએ ત્યાં વિરોધી ચિહ્ન આપણે મૂકવાનું છે પ્લસ મૂકવાનું છે અહીં માઇનસ છે તો અહીં પ્લસ અહીં પ્લસ હોત તો અહીં માઇનસ મૂકવાનું થાય બરાબર ચાર એમ માઇનસ સાત એન આનો જવાબ આપણે શોધી કાઢીએ તો ચાર એમ નો સ્ક્વેર છે ચોકુ ચોકુ સોલ સોલ એમ વર્ગ વત્તા સાત ચોકુ અઠ્યાવીસ એમ એન વત્તા ઓગણપચાસ એન સ્ક્વેર એટલે આ રીતે બે અવયવ મળે પહેલા અવયવમાં બે પદ બીજા અવયવમાં ત્રણ પદ હવે દાખલો તેરમો જોઈએ જો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર ઝીરો હોય તો સાબિત કરો કે એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન બરાબર થ્રી એક્સ વાય ઝેડ સાબિત કરવાનું છે આ પદ
तो आपणे जाणीए छीए पहला सूत्र के भाई एक्स घन वत्ता वाय घन वत्ता जेड घन माइनस थ्री एक्स वाय जेड बराबर अवयव नु सूत्र आपणे लखायेलू छे। आगळ एना अवयव बे पड़े छे, पहला कोंसमां जेना घन लखेला छे ए त्रण पद एक्स वत्ता वाय वत्ता जेड, आनो घन लख्यो छे, आनो घन लख्यो छे, आनो घन एटले त्रण पद, ए कंस पूरो। बीजा कोंसमां लांबो अवयव छे एमां छ पद, तो केवा, तो पहला आनो वर्ग पछी आनो वर्ग અને પછી આનો વર્ગ એટલે એક્સ વર્ગ વત્તા વાય વર્ગ વત્તા ઝેડ વર્ગ, ત્રણ પદ લખાઈ ગયા। અને બીજા ત્રણ પદ હવે કેવા, તો પેલા આ બેનો ગુણાકાર એટલે એક્સ વાય, પણ ચિહ્ન જે આવે છે એનાથી વિરોધી માઇનસ, પછી વાય ઝેડ પણ એનો ગુણાકાર પ્લસ વાય ઝેડ આવે છે એની જગ્યાએ માઇનસ વાય ઝેડ લખવાનો, પછી આનો નાનો ગુણાકાર એટલે ઝેડ એક્સ, એમાં પણ ધન ગુણાકાર આવે છે એટલે માઇનસ। એટલે ટૂંકમાં છ પદ કેવી રીતે, પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ ઓછા એક્સ વાય ઓછા વાય ઝેડ ઓછા ઝેડ એક્સ, છ પદ બીજા અવયવમાં, પહેલામાં ત્રણ। આ સૂત્ર છે આખું। હવે આ સૂત્ર પ્રમાણે જો આપણે આગળ વધીએ તો આ સૂત્રની અંદર જો એક્સ વત્તા વાય વત્તા ઝેડની કિંમત જીરો આપેલી જ હોય તો એની કિંમત એની જગ્યાએ જીરો આપણે આ પહેલા અવયવની અંદર કૌંસમાં જીરો મૂકી દેવા પડે આખા પદની જગ્યાએ, અને આ કૌંસ આખો એમને એમ રહ્યો, નાનો અવયવ એની કિંમત જીરો આપેલી છે અને લાંબો અવયવ છે એને એમને એમ લખી નાખ્યો, તો એનો જવાબ શું થયો, તો આ લાંબો અવયવ છે એનો સાથે ગુણાકાર જીરો છે, જીરો નો ગુણાકાર કરીએ ગમે તેની જોડે એટલે જીરો જ આવી જાય, એટલે આ જવાબ આખો જીરો આવી ગયો, એટલે એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન માઇનસ થ્રી એક્સ વાય ઝેડ બરાબર જીરો જવાબ આવ્યો। આ માઇનસ થ્રી એક્સ વાય વાળું પદ આપણે સામે લઈ ગયા એટલે પ્લસ થઈ ગયું થ્રી એક્સ વાય ઝેડ, આ જ પદ ખાલી આપણે ખસેડ્યું છે, એટલે એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન બરાબર થ્રી એક્સ વાય ઝેડ આપણે જે સાબિત કરવાનું છે એ પદ આવી ગયું। માઇનસ બાર કૌંસ નો ઘન વત્તા સાત નો ઘન વત્તા પાંચ નો ઘન કિંમત શોધો, ગુણાકાર કરવા બેસવા નથી, સૂત્રની રીતે ગણવાનું છે, તો જે કિંમતો કૌંસમાં આપી છે આપણે એને એ બરાબર બી બરાબર અને સી બરાબર ધારી લેવાની, ધારો કે એ બરાબર માઇનસ બાર, બી બરાબર સાત અને સી બરાબર પાંચ। હવે એ પ્લસ બી પ્લસ સી ની કિંમત આપણે શોધી કાઢવાની, એ પ્લસ બી પ્લસ સી ત્રણેયનો સરવાળો કરી લેવાનો અને જવાબ શોધી કાઢવાનો કેટલો આવે છે, તો માઇનસ બાર વત્તા સાત વત્તા પાંચ, તો માઇનસ બાર સાત ને પાંચ બાર એટલે વત્તા બાર ઓછા બાર વત્તા બાર ઉડી ગયા એટલે જીરો, એટલે એ પ્લસ બી પ્લસ સી નો જવાબ જીરો આવી ગયો। અને જેમ અહીંયા આપણને આપ્યું હતું કે ભાઈ આની કિંમત જીરો હોય તો શું થાય, તો એ પ્લસ બી પ્લસ સી બરાબર જીરો આવી ગયો, એટલે આપણે આ લખી શકીએ, હમણાં સાબિત કર્યું હતું એવું પદ કે ભાઈ એ નો ઘન વત્તા બી નો ઘન વત્તા સી નો ઘન બરાબર ત્રણ એ બી સી, અહીંયા આપણે જે હમણાં એક્સ વાય ઝેડમાં લીધું હતું ને એના જેવું થાય, એટલે જો અહીંયા એ વત્તા બી વત્તા સી બરાબર જીરો આવી ગયો તો આપણે લખી શકીએ કે ભાઈ એ નો ઘન વત્તા બી નો ઘન વત્તા સી નો ઘન બરાબર ત્રણ એ બી સી। હવે આપણે એની જગ્યાએ ફક્ત એની બીની સીની કિંમતો જ મૂકી દેવાની છે, જ્યાં એ છે ત્યાં એની કિંમત માઇનસ બાર મૂકી કૌંસનો ઘન, બીની કિંમત સાત મૂકી કૌંસનો ઘન, સીની કિંમત પાંચ મૂકી કૌંસનો ઘન બરાબર ત્રણ, એની કિંમત માઇનસ બાર મૂકી કૌંસમાં, બીની કિંમત કૌંસમાં સાત મૂકી, સીની કિંમત કૌંસમાં પાંચ મૂકી, એટલે એક બે ત્રણ ચાર સંખ્યાઓ છે ગુણાકારમાં, તો પહેલા બેનો ગુણાકાર આવ્યો બાર તરી છત્રીસ પણ માઇનસ, આ બેનો ગુણાકાર આવ્યો પાંત્રીસ, આનો ગુણાકાર પણ કૌંસમાં જવાબ લખ્યો, આનો પણ જવાબ કારણ કે હજુ ગુણાકાર બાકી છે, એટલે માઇનસ છત્રીસ અને પાંત્રીસ નો ગુણાકાર પાછો કરવાનો, એટલે માઇનસ બારસો ને સાહીઠ જવાબ આવી ગયો। મિત્રો આ રીતે સ્વાધ્યાય 2.5માં આ જેટલી રીત શીખવાડી છે દરેક રીતના દાખલાઓ ટેક્સ્ટબુકમાં આપેલા છે, એ બધા તમારે હોમવર્કમાં કરવાના છે। અહીંયા પ્રકરણ બે આપણે પૂર્ણ થાય છે બહુપદીઓ, એમાં જે તે રીતો શીખવાડી છે દરેકના સ્વાધ્યાય 2.1 હોય, 2.2 હોય, 2.3 હોય, 2.4 હોય કે 2.5 હોય, એ દરેક સ્વાધ્યાયના તમામ દાખલા તમારે હોમવર્કમાં પૂર્ણ કરીને લાવવાના રહેશે। સ્કૂલમાં આવો ત્યારે ફરજિયાત ચોપડો ચેક કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી। આભાર।